સમાચારની શરૂઆત કરીએ તો ધોરણ 6-12ના વિદ્યાર્થીઓને હવે ગીતાન ભણાવવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. ગીતાની અંદર ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવશે. ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરવામાં આવશે. 2024ના શૈક્ષણિક સત્રના અભ્યાસક્રમની અંદર ગીતાનું જ્ઞાન આવરી લેવામાં આવશે. ગીતા જયંતિના દિવસે આજે શિક્ષણ વિભાગ દ્વારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. 2024ના નવા શૈક્ષણિક સત્રની અંદર અભ્યાસક્રમ આવરી લેવામાં આવ્યો છે, જેની અંદર 6-12ના વિદ્યાર્થીઓની અભ્યાસક્રમની અંદર ગીતાનું જ્ઞાન ઉમેરવામાં આવશે. ગીતા જયંતિના દિવસે આજે શિક્ષણ વિભાગ દ્વારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. 2024ના નવા શૈક્ષણિક સત્રની અંદર અભ્યાસક્રમમાં ગીતાનું જ્ઞાન આવરી લેવામાં આવ્યું છે. ગીતાના શ્લોકોનું ભાષાંતર અને સચિત્ર તેની પુસ્તકોની અંદર કરવામાં આવ્યું છે. ધોરણ 6-12ના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બદલવામાં આવશે, જેની અંદર હવે ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે તૈયાર થયેલ ગીતાનો પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર અને સચિત્ર પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. શૈક્ષણિક સત્રના અભ્યાસક્રમની અંદર 2024ની અંદર ગીતાનું જ્ઞાન આવરી લેવામાં આવશે, એટલે કે શિક્ષણ વિભાગ તરફથી ગીતા જયંતિના દિવસે આને લઈને પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું છે.